એની કાર્યવાહી એ લોકો કરતા હોય પણ સરકારમાંથી મંજૂરી આવવામાં લેટ પડે એટલે એ જે તે સપ્લાયરને ઓર્ડર આપી શકતા નથી ટાઈમસર એના કારણે માલ લેટ સપ્લાય શરૂ થાય બીજી હકીકત એવી છે કે ટ્રાન્સપોર્ટેશનનો પણ પ્રોબ્લેમ હોય છે ઘણી વખતે માન્ય કોન્ટ્રાક્ટરો હોય એમની ગાડીઓ બીજે કામે લાગી હોય ઓર્ડર ના હોય એટલે અને ત્યાંથી એને લાવવાની હોય ત્યારે એક બે દિવસ એ લાગી જાય એના કારણે સપ્લાયમાં થોડો વિલંબ થાય સાથે સપ્લાયરની પણ બદમાસી હોય કે સપ્લાયરની ગણતરી એવું હોય કે જો મારે ખરાબ માલ ઘાલવો હોય તો થોડા ડીલે કરવું તો ફટાફટ ફટાફટ એક ગાડી મારી ખરાબ જતી રહે બાકી દસ ગાડીમાંથી નવ ગાડી સારી જાય અને એક ગાડી ઉતરી જાય તો મારું કામ થઈ જાય આ પણ એક પોલિસી છે જ સપ્લાયરોની અને આના કારણે માલ ટાઈમસર પહોંચી ન શકે એ હકીકત છે પજોરિટી દુકાનદાર ઓછું આપતા નથી પરંતુ ગ્રાહકની જરૂરત હોય ભાઈ મારે પાંચ કિલો જ ઘઉં જોઈએ છે ને મારે આવે છે દસ કિલો તો મારે પાંચ કિલો નથી લેવા તો દુકાનદાર એને કિલો બે કિલો ખાંડ આપતો હોય છે એટલે કે આ દેશની અંદર ભૂતકાળમાં પણ આ પરિસ્થિતિ ચાલતી હતી વિનિમય પદ્ધતિથી જ આ દેશ ચાલ્યો છે ગામડાઓમાં જ્યારે પણ કોઈ વેપારી આવતા ત્યારે એ બાજરીની સામે શાક હાલતા ઘઉંની સામે બીજી વસ્તુ હાલતા આ વિનિમય પદ્ધતિ છે આ ગુનો નથી વિનિમય પદ્ધતિ કદાચ સરકારી ચોપડે એને ગુનો ગણતા હોય બાકી સામાજિક વ્યવહારમાં એ ગુનો બનતો નથી અને ગુનો છે જ નહીં બધી આંગળીઓ સરખી નથી અને ગામ હોય ને ત્યાં